નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી સમાચાર સુપરફાસ્ટ સાથે હું છું સિદ્ધિ. સમાચારની કરીએ શરૂઆત. ભારતીય મોસમ વિભાગે ચાલુ વર્ષના ઉનાળાને લઈ પૂર્વાનુમાન જાહેર કર્યું. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર સહિતના રાજ્યમાં આકરી ગરમી પડશે. એપ્રિલ મહિનામાં ચામડી દજાડીથી તેવી ગરમીનો અહેસાસ થશે. રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર. હવામાન નિષ્ણાંત અંબાલાલની આગાહી. એપ્રિલ મહિનામાં થઈ શકે છે કમોસમી વરસાદ. 23મી મે થી વારંવાર વાતાવરણમાં આવશે પલટો. 20 એપ્રિલ થી જૂન સુધી કાળઝાળ ગરમી પડશે. 12મી મે થી 3 જૂન સુધી દરિયામાં ઊંચા મોજા ઉછળી શકે. અમદાવાદ સહિત રાજ્યમાં લઘુત્તમ તાપમાન 3-5 ડિગ્રીમાં વધારો થતા ગરમી વધી. દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાવાની સાથે ગરમી વધી. રાજ્યના 6 શહેરોનું તાપમાન 34ને પાર. મહીસાગરના કતારના જંગલમાં વાઘે દસ્તક આપ્યાની વાતને લઈ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે લીધી કતારના જંગલની મુલાકાત. એક વર્ષ અગાઉ પણ મહીસાગરના આ જ જંગલમાં વાઘ હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. વન વિભાગે જંગલમાં લગાવ્યા નાઇટ વિઝન કેમેરા. ગુજરાતના મહીસાગરના કતારના જંગલોમાં વાઘ હોવાની ચર્ચા ફરી જાગી. સ્થાનિકોમાં વાઘને લઈ ભયનો માહોલ. રાત્રિ વાઘ દહાડ સંભળાતી હોવાનું સ્થાનિકોએ કહ્યું. વન વિભાગ હરકતમાં આવ્યું. સુરેન્દ્રનગરના ચોટીલાના આનંદપુરમાં સિંહના ધામમાં ગાય સહિત 3 પશુઓનું કર્યું સિંહ મારણ. સિંહના ધામાથી ગામમાં ભયનો માહોલ. સુરક્ષિત સફર એપમાં છબરડો બહાર આવ્યો. સુરક્ષિત સફર એપમાં પાકિસ્તાની ટ્રેનનો ફોટો જોવા મળ્યો. નર્મદાના રાજપીપળાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનું ગુરા બ્રિજ બંધ. 20 ફૂટ ઊંચો બ્રિજ તોડવાની કામગીરી શરૂ. ગરુડેશ્વરથી ક્રુઝ બોટ ચલાવવા બ્રિજ તોડાશે. ત્યારે પ્રવાસીઓને 10 કિલોમીટર વધુ ફરી અને કેવડિયા જવું પડશે. ટૂંક સમયમાં બ્રિજ નવો બનશે. બનાસકાંઠાના ધાનેરામાં સફાઈ કામદારોની હડતાલનો આવ્યો સુખદ ઉકેલ. 11 દિવસથી નગરપાલિકા આગળ બેઠા હતા સફાઈ કર્મચારીઓ હડતાલ પર. નગરપાલિકાના ઉપપ્રમુખની સમજાવટને કારણે મામલો ઉકેલાયો. હડતાલ સમેટાતા લોકો ખુશ. કોંગ્રેસે જુદી જુદી જગ્યાએથી સભ્ય નોંધણી શરૂ કરી. 1 મહિના સુધી ચાલશે મેમ્બરશીપ અભિયાન. એપના માધ્યમથી પણ લોકોને જોડવાનો કરાયો પ્રયાસ. કોંગ્રેસ પણ હવે ભાજપના માર્ગે. કોંગ્રેસે શરૂ કરી સભ્ય નોંધણી ઝુંબેશ. આણંદના અંકલાવના કેશવપુરમાં કરાઈ નોંધણી. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે ઝુંબેશ શરૂ કરાવી. પૂજા અર્ચના કરી ઝુંબેશ શરૂ કરવામાં આવી. રાજ્યસભાની ચૂંટણીને લઈ ગરમાવો. કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ કર્યું ટ્વીટ. લખ્યું, 4 પૈકી 2 બેઠક કોંગ્રેસ જીતશે, પરંતુ પોતે પાર્ટીના કાર્યકર રહ્યા અને પોતે રાજ્યસભાના ઉમેદવાર નથી, તેમ પણ કહ્યું. ગાંધીનગરમાં આદિવાસી માલધારીઓનું આંદોલન. 64 દિવસથી ચાલી રહ્યું છે આંદોલન. 28મીએ થઈ હતી કૃષિમંત્રી સાથે બેઠક, તો સીએમ અને વિભાગો સાથે ચર્ચા બાદ નિર્ણયની ખાતરી હતી. આદિવાસી માલધારીઓની ન્યાયની માંગણી. ખેડાના ઠાસરાના ખેડૂતો થયા નિરાશ. ઠાસરાના ખેડૂતોએ મબલખ ટામેટાની ખેતી કરી. ટામેટાના ભાવ જ ન મળતા તેઓ નિરાશ થયા. ટામેટાના બજારમાં વેચવા જતા પોષણક્ષમ ભાવ ન મળતા સહન કરવી પડી રહી છે ખોટ. અમરેલીના ખેડૂતોનો અનોખો વિરોધ. શાકભાજીનો પૂરતો ભાવ ન મળતા રસ્તા પર ફેંકી વિરોધ કર્યો. યાર્ડમાં કોથમીર અને મેથીનો ભાવ ન મળતા ગાયને ખવડાવી રોષ ઠાલવ્યો. 50 પૈસામાં કોઈ પણ લેવા તૈયાર ન થતા ખર્ચ માથે પડ્યો. ધોરાજીમાં ખેડૂતોને શાકભાજીના પૂરતા ભાવ ન મળતા આક્રોશ. વેગડી ગામના ખેડૂતોએ રીંગણ ફેંકી વિરોધ કર્યો. રીંગણના ભાવ માત્ર 2 રૂપિયા કિલો મળતા હોવાથી ઉત્પાદન ખર્ચ પણ ન નીકળતો હોવાની ખેડૂતોની ફરિયાદ. સુરતમાં ડાયરામાં નોટોનો વરસાદ થયો. લોકગાયિકા અને હાસ્ય કલાકારો ઉપસ્થિત રહ્યા. ડાયરામાં ચલણી નોટોનો વરસાદ કરવામાં આવ્યો. કલાકારો પર લોકોએ કર્યો ચલણી નોટોનો વરસાદ. ઈટીએમમાંથી 2000ની નોટ નીકળતી ન હોવાની ફરિયાદ. 2000ની નોટ અંગે લોકોમાં ભારે ચર્ચા જાગી. ન્યૂઝ 18 ગુજરાતીએ કર્યું રિયાલિટી ચેક. વિવિધ એટીએમમાં રિયાલિટી ચેક કર્યું. પંચમહાલમાં આવેલ યાત્રાધામ પાવાગઢમાં યોજાશે આરોહ અવરોહણ સ્પર્ધા. 10 જિલ્લાની 416 સ્પર્ધકોએ કરાવ્યું રજીસ્ટ્રેશન. રાજ્યમંત્રી જયદ્રથસિંહ કરાવશે પ્રારંભ. માંચીથી સ્પર્ધાનો પ્રારંભ થશે. પોરબંદરની સરકારી હોસ્પિટલ ભાવસિંહ જીવા વર્ષોથી જનરલ સર્જન સહિત મુખ્ય ડોક્ટરોની જગ્યાઓ ખાલી. ઘણા સમયથી ડોક્ટરોની જગ્યા ન ભરાતા તંત્ર સામે ઉઠી રાજસ્વ કાર્યવાહી ન કરવા નિર્દેશ. સવાલ છોટાઉદેપુરની અંતરિયાળ શાળાઓમાં બાળકો માટે બેન્ચીસનો અભાવ. બીજી તરફ નસવાડીની કમ્યુનિટી હોલમાં 100થી વધુ બેન્ચ પડેલી જોવા મળી. જનરલી અનેક સવાલો ઉઠ્યા. બિલીમોરા નગરપાલિકાએ પાણીની ટાંકીને લઈ આંતલિયા ગામ પંચાયત અને બિલીમોરા નગરપાલિકા સામસામે આવી ગયા. જનરલી 11 લાખ લીટર પાણીની ક્ષમતાની ટાંકીનું કામ ખોરંભે ચડ્યું. અમરેલીના લીલીયાના વાઘણીયાની સીમા 1 વર્ષની ઉંમરના સિંહબાળનું મોત. બહારના વિસ્તારમાંથી 3 બચ્ચા સાથે સિંહણ આવી જતા સર્જાયું ઘર્ષણ. સિંહણે બચ્ચાને મારી નાખતા ઇનફાઇટ સર્જાઈ. સીઆરપીએફ હેડ કોન્સ્ટેબલ માટે 412 જગ્યા પર ભરતી કરાશે. 6 માર્ચ સુધી અરજી થઈ શકશે. 19 એપ્રિલે લેખિત પરીક્ષા. પુરૂષ ઉમેદવાર માટે 331, મહિલાઓ માટે પણ જગ્યા. રેલવેમાં થતી ચોરી અટકાવવા પોલીસે એપ્લિકેશન તૈયાર કરી, જેની મદદથી યાત્રીઓ ગુનાહિત ઘટનામાં એક પેનિક બટનની મદદથી મેળવી શકશે મદદ.
ગૃહમંત્રીના હસ્તે એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી. કોરોના વાયરસને લઈ લસણની નિકાસ પર અસર. મોરબીના લસણ પકવતા ખેડૂતોને લસણના યોગ્ય ભાવ નહીં મળે તો સરકાર પાસેથી યોગ્ય ટેકાના ભાવ જાહેર કરવાની માંગણી કરવામાં આવી. અરવલ્લીમાં એક મહિનામાં કઠોળના ભાવ પ્રતિ ક્વિન્ટલે 500-700 રૂપિયાનો ઘટાડો થતાં ખેડૂતોને નુકસાન. બીજી તરફ ઘટાડાને કારણે જથ્થાબંધ માલ ખરીદી બેસેલ વેપારીઓને પણ એક ગાડી પાછળ 50,000 થઈ રહ્યું છે નુકસાન. કચ્છમાં રાજાશાહી વિરાસતનું ખજાનો છે, પરંતુ પુરાતત્વ વિભાગની ઘોર બેદરકારીને કારણે કચ્છનો ઇતિહાસ વિસરાતો હોવાનું લાગી રહ્યું છે. પુરાતત્વ વિભાગ હસ્તક 21 સ્મારકો છે જે ફક્ત ચોકીદારો પર નિર્ભર હોવાનું સામે આવ્યું. અમદાવાદના અટકેશ્વર વિસ્તારમાં વિશાળ પીપળાનું ઝાડ તૂટી પડ્યું. સાંકડી ગલી વચ્ચે ઝાડ તૂટી પડતા રસ્તો બંધ. 50 વર્ષ જૂના ઝાડને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી. ઝાડ પડવાથી કાચા મકાનને પણ નુકસાન થયું, કોઈ જાનહાનિ નહીં. નવસારીમાં ગુડ્સ ટ્રેન ઝડપી રીતે એક સ્થળેથી બીજા સ્થળે પહોંચે તે માટે ફ્રેટ કોરિડોરની કામગીરી ચાલી રહી છે, પરંતુ તેને લઈ સર્જાયેલી કેટલીક હાલાકીને જોતા લોકોએ સાંસદ સીઆર પાટીલને રજૂઆત કરી, જેને લઈ સાંસદે ડીઆરએમએની લીધી મુલાકાત. નર્મદામાં યોજાયેલ ઇન્ડિયા આઈડિયા કોન્કલેવ 2020માં જમ્મુ કાશ્મીરના બીજેપી પ્રેસિડેન્ટ, જમ્મુ કાશ્મીરના સ્ટેટ પ્રેસિડેન્ટ રવિન્દ્ર રૈના હાજર રહ્યા, જેમણે કહ્યું 370 કલમ હટ્યા બાદ કાશ્મીરમાં શાંતિ છે. મહીસાગરના લુણાવાડામાં આવેલ એસકે હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં જ 25 દુકાન ધરાવતું શોપિંગ સેન્ટર બનાવી ગેરકાયદેસર બાંધકામ ચાલુ, જેની પાછળ તંત્રની ઘોર બેદરકારી હોવાનું સામે આવ્યું. નોટિસ ફટકારી 5 દિવસમાં જવાબ રજૂ કરવા આદેશ. અમરેલીના સાવરકુંડલાના નગરપાલિકાએ બનાવેલ પાલિકાનું કોમ્પ્લેક્સ વગર હરાજી બિસ્માર હાલતમાં વર્ષ 1992માં પાલિકા તંત્રે 50 લાખના ખર્ચે બનાવ્યું હતું કોમ્પ્લેક્સ, જે અસામાજિક તત્વોનો અડ્ડો બન્યો હોવાનું સ્થાનિક વેપારીનો આક્ષેપ. અમદાવાદના કર્ણાવતી ક્લબ પાસે યોજાઈ ફન રન. 800થી વધુ સ્પર્ધકોએ લીધો ફન રનમાં ભાગ. 5 અને 10 કિલોમીટરના 2 ભાગમાં રન યોજાય. અમરેલી રાજુલાના મારુતિધામ તળાવમાંથી મળી યુવકની લાશ. ગૌતમ વાળા નામના યુવકની લાશ મળી. મૃતક નિવૃત્ત પીએસઆઈ વાળાનો પુત્ર. અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાનો પોલીસ અનુમાન. રાજકોટના ઠીબસરા ગામ પાસેથી મળી આવી નવજાત બાળકી. બાળકીને સિવિલથી અમૃત હોસ્પિટલ લઈ જતા સીએમ રૂપાણીએ લીધી મુલાકાત. અમૃતા હોસ્પિટલમાં ચાલી રહી છે બાળકીની સારવાર. કલેક્ટર ચાઇલ્ડ વેલફેર કમિટીએ સંભાળ્યો તેનો ચાર્જ. અરવલ્લીના મોડાસાના કુડુલ પ્રાથમિક શાળાના આચાર્યની ધરપકડ. ધોરણ 8ની વિદ્યાર્થીની છેડતીના આરોપસર આચાર્ય કિરીટ પટેલની ધરપકડ. માતાની ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી કરી. કચ્છના મુંદ્રામાં દારૂ સાથે નાશતા વીડિયો મામલે તપાસના આદેશ. લગ્ન પ્રસંગમાં યુવાનોએ કરી હતી દારૂની રીલમછેલ. કચ્છમાં દારૂ પ્રસંગમાં દારૂની રીલમછેલ મામલે પશ્ચિમ કચ્છ પોલીસે મુંદ્રામાં 6 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી. તમામ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો. સૂત્રોના મતે 6 પૈકી 1ની અટકાયત કરવામાં આવી, જ્યારે અન્ય આરોપીની શોધખોળ ચાલુ. દારૂબંધી અંગે ગૃહરાજ્યમંત્રીનું નિવેદન. કહ્યું દારૂ રાજ્યમાં ઘૂસે છે, પોલીસ કામગીરી કરે છે. એટલું જ નહીં, રેલવે મારફતે પણ રાજ્યમાં દારૂ ઘૂસે છે. સુરતના ડુમસના આશીર્વાદ ફાર્મ હાઉસમાં રેડ પડાતા દારૂની મહેફિલ પકડાઈ. દરોડામાં મહિલાઓ પણ ઝડપાઈ. દારૂની મહેફિલ પ્રકરણમાં 50થી વધુની અટકાયત. લીપિયરની ચાલતી હતી પાર્ટી. બિયર અને વિદેશી દારૂની બોટલ મળી. બોટાદ રાણપુર લીમડી રોડ પર અકસ્માત થતા 5 લોકો ઘાયલ થયા. ક્રેન અને રિક્ષા વચ્ચે અકસ્માત થતા એક મહિલા, એક બાળક સહિત 5 લોકો ઇજાગ્રસ્ત. તમામ ઇજાગ્રસ્તોને રાણપુર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. દાહોદના મહાવીરનગરમાં બુલેટની ચોરી થઈ, જેના દ્રશ્ય સીસીટીવીમાં થયા કેદ. બાઇક પર આવ્યા હતા તસ્કરો. 4 લોકોએ બુલેટ ચોરીને અંજામ આપ્યો. સુરતમાં 16 વર્ષીય સગીરા સાથે ગેંગરેપની ઘટના. 3 યુવાનો બાઇક પર અપહરણ કરી ગેંગરેપ ગુજાર્યો. વિદ્યાર્થીની સ્કૂલેથી છૂટી ઘરે જતી હતી તે સમયે ઘટના બની. ફોટા વાયરલ કરવાની અને મોં પર એસિડ ફેંકવાની ધમકી આપી. કેન્દ્રીય લેબર મંત્રી સંતોષ ગંગવાર દ્વારકાની મુલાકાતે, જ્યાં તેમણે દ્વારકા મંદિરના દર્શન કર્યા. પરિવાર સાથે પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી. સુરેન્દ્રનગરના પાટડીમાં આવેલ ઉડુ ગામમાં યુવકની હત્યા. પ્રેમ પ્રકરણમાં હત્યા હોવાની આશંકા. પોલીસે શરૂ કરી તપાસ. જેતપુરના જીતુડી હનુમાનજી માર્ગ પાસે આવેલ કેનાલમાં પડવાથી એકનું નિપજ્યું મોત. સ્થાનિક તરવૈયાએ મૃતદેહ બહાર કાઢ્યો. ફાધર કેનાલમાં પડવાથી યુવકનું મોત થયું. અઠવાડિયામાં અકસ્માતની 3જી ઘટના. સાબરકાંઠાના તલોદના કઠવાડામાં ગ્રામસભામાં દંગલ. ચાલુ ગ્રામસભામાં સરપંચને માર્યો માર. સરપંચને હાથ પર ભર્યા બચકા. જિલ્લા પંચાયતના હોદ્દેદારોની હાજરીમાંથી બવાલ. તલોદ પોલીસ મથકે નોંધાય ફરિયાદ. અમદાવાદમાં હાટકેશ્વરમાં ઝોનલ ઓફિસમાં મચ્યો હોબાળો. અધિકારીઓએ કચેરીમાં કર્યો ઘેરાવ. પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો. સુરતમાં રત્નકલાકારો જશે હડતાલ પર. કારખાનાના માલિકો દર મહિને વ્યવસાય વેરા પટ્ટે 200 રૂપિયા વસૂલે છે, છતાં નથી અપાતી કોઈ સવલત. અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં સરકારે ધ્યાન નહીં આપતા રત્નકલાકારોએ આપ્યું બંધનું અને ઉપવાસનું એલાન. ગુજરાતની નીચલી અદાલતમાં ગુડ ફ્રાઇડેની રજા આપવા ઉમરેઠ બાર એસોસિએશનની માંગણી.
ઉમરેઠ બાર એસોસિએશનને પત્ર દ્વારા હાઈકોર્ટમાં રજૂઆત. ન્યાયતંત્ર સાથે ક્રિશ્ચિયન સમાજના એડવોકેટ કર્મચારી પણ સંકળાયેલા હોવાથી રજૂઆત કરી. સીબીએસઈ પેટર્નથી ગુજરાત શિક્ષણ બોર્ડે આગામી 20 એપ્રિલથી નવું સત્ર શરૂ કરવાની જાહેરાત કરી, પરંતુ આરટી હેઠળ ગરીબ બાળકોને શાળામાં કેવી રીતે પ્રવેશ મળશે તર્કને લઈ તંત્ર ગોથી ચડ્યું. સુરતમાં મનપા દ્વારા રોડ રસ્તાની કામગીરી દરમિયાન ગેરકાયદેસર દબાણ દૂર કરાતા સ્થાનિકોએ હોબાળો મચાવ્યો. માપણીથી વધુ જગ્યાના દબાણ દૂર કરાતા સ્થાનિકોમાં આક્રોશ. ભાવનગરના સિહોરમાં ધોરણ એકમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીને શિક્ષકે માર્યો માર. સામાન્ય ભૂલને લઈ શિક્ષકે માર માર્યો. વિદ્યાર્થીને સારવાર માટે લઈ જવામાં આવી. અંબાજી નજીક રાણપુર આંબાની પ્રાથમિક શાળામાં અકસ્માત. શિક્ષિકા દ્વારા બેફામ કાર હંકારતા એક વિદ્યાર્થીનું મોત. ઘટના બાદ શાળામાં કોઈ જ શિક્ષકે વિદ્યાર્થીઓ આવ્યા નહીં, જેથી શાળા બંધ. મહેસાણાના સતલાસણામાં બે શિક્ષકો પર બંક મારવાની મામલે હવે શિક્ષકો સામે કાર્યવાહી થશે. શિક્ષકો પર વિશ્વાસઘાત અંગે ફરિયાદ નોંધાઈ. બંને શિક્ષકોની નોકરી પરથી બરતરફ કરાશે. અમિત શાહ 2 માર્ચે અમદાવાદ આવશે. એમટીએસના નવનિર્મિત ડેપોનું લોકાર્પણ કરશે. અનેક કાર્યક્રમો અને સંગઠનની બેઠકમાં હાજરી આપે તેવી શક્યતા. 2015ના પાટીદાર અનામત આંદોલનમાં હાર્દિક પટેલ સહિત 4 લોકો સામે રાજદ્રોહ કેસની સેશન કોર્ટમાં હાથ ધરાઈ સુનાવણી. હાર્દિક ફરી કોર્ટમાં રહ્યો ગેરહાજર. હાર્દિક સામે પહેલેથી બજાવાયેલું છે બિનજામીનપાત્ર વોરંટ. જૂનાગઢના કેશોદ એરપોર્ટની પોરબંદરના સાંસદ રમેશ ધડુકે લીધી મુલાકાત. આવતા દિવસોમાં કેશોદ અમદાવાદની ફ્લાઇટ શરૂ થશે. સોમનાથ તેમજ સાસણ આવતા પ્રવાસીઓને ફાયદો થશે. અમદાવાદમાં 20% વિસ્તારોમાં પાણી નેટવર્ક જ નથી, તો 30% વિસ્તારમાં નથી મળતો ટાઈમસર પાણી પુરવઠો. શહેરના અનેક વિસ્તારમાં ટેન્કરના માધ્યમથી પાણી પહોંચાડવામાં આવે છે. સુરતમાં તાપી રિવરફ્રન્ટ માટે વર્લ્ડ બેંકના પ્રતિનિધિઓ દ્વારા 1500 કરોડની સહાય કરવાની તૈયારી બતાવી. પર્યાવરણ લક્ષીને તાપી નદીને પુનર્જીવિત કરવા માટે વર્લ્ડ બેંકે 1500 કરોડની સહાય કરી. વડોદરામાં મનપાએ શહેરના જર્જરિત રસ્તા માટે ફાળવ્યું 30 કરોડનું બજેટ. સ્થાયી સમિતિમાં રસ્તા માટે કરાઈ દરખાસ્ત. ચોમાસામાં જર્જરિત થયેલ રસ્તાઓ સામે 7 મહિના બાદ મનપા જાહેર. રાજકોટમાં જળકુંભી અને મચ્છરોને લઈ ગરમાવું રાજકારણ. શહેર કોંગ્રેસના આગેવાનો મચ્છરોનો ઉપદ્રવ ઓછો નહીં થાય તો 7 દિવસમાં આંદોલનની ચીમકી ઉચ્ચારી. શાસક પક્ષે કહ્યું કોંગ્રેસ કરી રહી છે આક્ષેપોની રાજનીતિ. જૂનાગઢમાં આધુનિક ખેતી દ્વારા કૃષિ કરનાર ખેડૂતોનો 1 દિવસીય સેમિનાર યોજાયો, જેમાં ખેડૂતોએ ખેતીમાં કરેલા અવનવા પ્રયોગ દ્વારા ઓછી મહેનતે વધુ ઉત્પાદન કેવી રીતે મેળવી શકાય તેની વિગતવાર માહિતી આપી. ઇરમના ફસાયેલ ગુજરાતી નાગરિકોને પરત લાવવા માટે માછીમારોના પરિવારોએ કેન્દ્ર સરકાર પાસે મદદ માંગી. કોરોના વાયરસને કારણે 300થી વધુ ભારતીય ઇરાનમાં ફસાયા, જેમાં તમિલનાડુ ગુજરાતનો ઉમરગામ તાલુકાના માછીમારો છે. અંબાજીના ત્રિશુળિયા ઘાટનો માર્ગ વધુ 15 દિવસ બંધ રહેશે. 15 માર્ચ સુધી રસ્તો બંધ રહેવાનું જિલ્લા કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું. ડુંગર કાપવાની કામગીરીને પગલે રસ્તો બંધ કરાયો. વડોદરામાં સીએનઆરસીને લઈ ઉશ્કેરણીજનક મેસેજ વાયરલ કરનાર સામે પોલીસ કરશે કાર્યવાહી. શહેરમાં 10 કરોડના ખર્ચે અદ્યતન સીસીટીવી લગાવાશે. શહેર પોલીસ અસામાજિક તત્વો પર નજર રાખી રહી છે. ભુજમાં આવનાર કે ભુજમાં રહેનાર ભૂખ્યો ન સુવે તે સૂત્રને સાર્થક કરતા શ્રી રામરૂટી અને છાશ કેન્દ્રની 3.5 દાયકાની અવિરત ભોજન સેવા બિરદાવવા લાયક છે. વર્ષ 2011થી શરૂ કરાયેલી ટોકન પ્રથા ફરી શરૂ કરવામાં આવી. 20ના ટોકનથી લોકોને ભોજન અપાય છે. રાજકોટમાં સરકારી શાળા હવે ડિજિટલ બની રહી છે. સરોજિની નાયડુ સ્કૂલમાં દરેક ક્લાસરૂમને સ્માર્ટ બનાવવામાં આવ્યા. વિદ્યાર્થીઓને સંપૂર્ણપણે ડિજિટલ શિક્ષણ આપવાનો પ્રયાસ. ક્લાસરૂમમાં મુકાયું 75 ઇંચનું સ્માર્ટ ટીવી. ભાવનગરમાં પ્રથમ તકનીકી સોશિયલ નેટવર્ક તરીકે હેમ રેડિયો ફિલ્ડ ડે અને હિલ ટોપિંગ સ્પર્ધાનું આયોજન, જેમાં મહારાજા કૃષ્ણકુમાર સીજી યુનિવર્સિટીના રેડિયો ઓપરેટર સહિત દેશભરમાંથી 25થી વધુ ઓપરેટર્સ ભાગ લેશે. બજેટમાં જાહેર કરાયેલી 500 સ્કૂલને સ્કૂલ ઓફ એક્સલન્સ તરીકે વિકસાવવાના ભાગરૂપે 84 મોડલ સ્કૂલમાં 6થી 9માં કોમન એન્ટ્રન્સ ટેસ્ટના આધારે પ્રવેશ અપાશે. અમદાવાદમાં ઓનલાઈન ડેટિંગમાં છેતરપિંડી. ઓનલાઈન ડેટિંગ સાઇટ પરથી યુવક યુવતીએ જોડાયા હતા. 4 લાખથી વધુની રકમ યુવતીએ પડાવી. બાદમાં યુવકને કોઈ સર્વિસ ન મળતા બદનામ કરવાની ધમકી મળી. યુવકે નોંધાવી ફરિયાદ. સુરત ઉમરા પોલીસમાં લાંચ લેતા પોલીસ કર્મચારી એસીબીના હાથે ઝડપાયો. ફરિયાદીની દુકાનમાં કામ કરતો કર્મચારી દુકાનમાંથી ઉચ્ચાપત કરતો હોવાથી દુકાન માલિકે ફરિયાદ કરી. નકલી વિજિલન્સે મુકેશ બેકરીમાં જઈ સંચાલક પાસે એક્સપાયરી વાળો માલ રાખવાના ગુનામાં 1 લાખની કરી માંગ, જેમાં બેકરી સંચાલકે 2.5 લાખમાં મામલાની પતાવટ કરવાનું નક્કી કર્યું. ત્યાં અસલી પોલીસ આવી જતા વિજિલન્સનો ભાંડો ફૂટ્યો. અમદાવાદમાં 14 વર્ષીય સગીરા સાથે છેડતીની ફરિયાદ. સરામુર પોલીસે ગુનો નોંધ્યો. આરોપીની ધરપકડ કરી સગીરાની એકલતાનો લાભ લઈ છેડતી કરી હતી. સુરતના ઉલપાડમાં કુડસદ ખાતે ચિરાગ વિદ્યાસંકુલમાંથી ચોરી. શાળાની ઓફિસનો દરવાજો તોડી તસ્કરોએ ચોરીને આપ્યો અંજામ. ટ્રસ્ટીની ઓફિસમાં ટેબલના ખાનામાં મુકેલ 1 લાખ કેશ સહિતની ચોરી.
છોટાઉદેપુરના બોડેલીના વણઘા ગામે રાષ્ટ્રીય પક્ષી મોરને જંગલી જાનવરના મુખમાંથી યુવકે બચાવ્યો. મોરને ગળાના ભાગેથી જાનવરે પકડ્યો હતો. ઇજાગ્રસ્ત મોરને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યો. ભાવનગરમાં તનિષ્ક શોરૂમમાં 1 કરોડની ખંડણી મામલે ખંડી પ્રકરણ મામલે 2 ખંડી કરોડની ધરપકડ. આરોપી પાસેથી દાગીના, કાર, મોબાઈલ મળી 21 લાખનો મુદ્દામાલ કબજે. જૂનાગઢમાં પ્રેમ યુગલે ઝેરી દવા પી કર્યો આપઘાત. બંને મામા ફૂઈના ભાઈ બહેન હતા. યુવક અમરેલીનો, પરણેતી યુવતી શોભા વડલા ગામની હતી. પંચમહાલના ગોધરા મેશ્રી નદીના ચેકડેમમાં પડી યુવકે આત્મહત્યા કરી ગૃહકંકાસ્તે કારણે પગલું ભર્યું. મૃતક યુવક કાલોલ તાલુકાના જંત્રાલનું વતની હોવાનું ખુલ્યું. વડોદરામાં જ્વેલર્સ દુકાનમાંથી સોનાની ચેન લઈ ગઠિયો ફરાર. ગ્રાહકના સ્વાંગમાં આવી સોનાની 2 ચેન લઈ ફરાર. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરા. કચ્છના બનીના ઘાસે મેદાનમાંથી સરિસૃપ જીવની હત્યાની આશંકા. સાંઢાને દરમાંથી કાઢી તેની હત્યા કરી દેવામાં આવી હોવાની શક્યતાથી દોડધામ મચી. 300 સાંઢાની હત્યાનું કાવતરું કરાયું હોવાની આશંકા. આણંદના ખંભાતમાં હિંસા બાદ પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે. લોકોની ચહલપહલ જોવા મળી. પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ ચાલુ. 23 ફેબ્રુઆરીએ 2 જૂથ વચ્ચે અથડામણ થઈ. અમદાવાદના ઇસનપુરમાં નકલી પોલીસ બની યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર નકલી પોલીસને ગેંગ ઝડપાઈ. યુવતીને છેડવા માટે આરોપીએ 30 હજારની ખંડણી માંગી. નવસારીમાં નકલી વિજિલન્સ ઓફિસર ઝડપાયો. શહેરની બેકરીમાં 500 રૂપિયાની પ્રોડક્ટમાં ખામી બતાવી સંચાલકને પેપર તેમજ ન્યૂઝમાં બદનામ કરવાની ધમકી આપી. અમદાવાદના રામોલ વિસ્તારમાં એક યુવક બીજા યુવકની મોતને ઘાટ ઉતાર્યો. પોલીસે આરોપીને ઝડપી પાડ્યો. આરોપીની બહેન બીજા યુવક સાથે ભાગી જતા યુવકે પગલું ભર્યું. સુરતમાં વ્યાજકરોના ત્રાસથી રત્નકલાકારે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરવાનો કર્યો પ્રયાસ. સારવાર દરમિયાન રત્નકલાકારનું મોત. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. અમરેલીમાં સ્ટેશન રોડ પર 2 દિવસ અગાઉ થયેલી ચોરી મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. પોલીસે હાથ ધરી તપાસ. અમરેલીના બગસરા નજીક યુવક અને મહિલાએ ઝેરી દવા પી આપઘાતનો કર્યો પ્રયાસ. બંને બગસરા પંથકના પ્રેમયુગલ હોવાનું અનુમાન. બંનેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. જૂનાગઢના કેશોદમાં કારખાનામાં લૂંટ સાથે ચોરીની ઘટના. લૂંટારો રોકડ સહિતની રકમ લઈ ફરાર. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ. દાહોદના મોવાલિયા ખાતે દીપડાનો આતંક. ઘરના આંગણામાંથી પાછળાનું દીપડાએ કર્યું શિકાર. દીપડાએ રહેણાંક વિસ્તારમાં દેખા દેતા લોકોમાં ફફડાટ. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. નવસારીના વાંસા તાલુકામાં દીપડાએ ખેડૂત પર કર્યો હુમલો. ખેડૂતને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો. વન વિભાગે દીપડાને પકડવા તપાસ હાથ ધરી. ભરૂચ તાલુકાના સિંધોદ ગામે દીપડાએ ગાયના વાછડાનું કર્યું શિકાર. દીપડાના પંજાનો મળી આવ્યો નિશાન. ગ્રામજનોમાં ભયનો માહોલ. ગ્રામજનોએ વન વિભાગના અધિકારીને કરી જાણ. વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી. અમદાવાદમાં ઘાટોડિયામાં બંધ મકાનમાંથી મળી પુરુષની લાશ. કુદરતી મૃત્યુ થયું હોવાની આશંકા. પોલીસે હાથ ધરી તપાસ. બનાસકાંઠાના ભાભરના ગાગોન નજીક જીપ અને ઇકો કાર વચ્ચે અકસ્માત. 1 વ્યક્તિનું મોત. 3 લોકોને ઇજા. દર્શન કરી પરત ફરતા સમયે અકસ્માત. દાદરાનગર હવેલીમાં રખોલીમાં આવેલ હેરમિસલ કંપનીમાં ભીષણ આગ. કંપનીનો મોટો ભાગ વળીને ખાક. 4 થી 5 ફાયર ફાઇટરની ટીમે આગ બુઝાવવામાં કામે લાગી. વડોદરામાં એક આધીડું નર્મદામાં ડૂબી જવાથી મોત. વૈષ્ણોદેવીની જાત્રાએથી આવ્યા બાદ ચાંદોદ પવિત્ર સ્નાન માટે આવ્યા હતા મૃતક. મલ્હારરાવ ઘાટ પાસે પગ લપસી જતા પાણીમાં તણાયા. વેલકમ બેક. સમાચાર સુપરફાસ્ટમાં આગળ વાત કરીએ. આજથી કેટલાક નિયમોમાં ફેરફાર થશે. એસબીઆઈના ખાતાધારકો માટે નિયમ. કેવાયસી વગર રકમ નહીં ઉપાડી શકે. 100 રૂપિયા ચૂકવ્યા બાદ ફાસ્ટેગ મળશે. ગેસ સિલિન્ડરના ભાવમાં આજથી ઘટાડો. વગર સબસીડીવાળા બાટલાના ભાવમાં ઘટાડો થયો. 14.2 કિલોનો બાટલો 53 રૂપિયા સસ્તો થયો. 858.50માં મળતો બાટલો 805.50માં થયો. કમર્શિયલ બાટલો 84 રૂપિયા સસ્તો થયો. નાગપુરમાં વાહન ચાલકે વાહન ટોઈંગ કરતી વખતે કરી નાટકબાજી. પિકઅપ વાન સાથે વાહન ચાલક સુઈ જતા વાહન છોડાવવા નાટક કર્યું. નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરી હતી બાઇક. આખરે આધેડની જીદની જીદ થતા પોલીસે ટોઈંગ કરેલું વાહન છોડ્યું. દિલ્હી એનસીઆર સહિત નોઈડા ગાઝિયાબાદમાં શનિવારે વરસાદ પડ્યો. વરસાદ પડતા રોડ રસ્તા પર પાણી ભરાયા. વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી. હિમાચલ પ્રદેશના શિમલામાં ધોધમાર વરસાદ પડ્યો. વરસાદ પડતા ઠંડીમાં વધારો થયો. અનેક જગ્યા પર પાણી ભરાતા ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ. હિમાચલ પ્રદેશના કુફરીમાં ભારે બરફ વરસાદ થતા રોડ રસ્તા પર બરફ જામ્યો. રસ્તા પર બરફ જામતા વાહન ચાલકોને હાલાકી. ઘરોઘર બરફની ચાદર ઢંકાઈ. શિમલામાં એકવાર ફરી બરફ પડતા લોકોની મુશ્કેલીમાં વધારો. શિમલા સહિત હિમાચલ પ્રદેશના કેટલાય વિસ્તારમાં અચાનક હવામાન પલટતા બરફ પડ્યો. ચોમેર છવાઈ બરફની ચાદર. હિમાચલ પ્રદેશના લાહોલ સ્પીતિમાં ભારે હિમવર્ષાથી થયેલા બંધ રસ્તાને ખોલવાનું કામ શરૂ. અચાનક પડેલ ભારે હિમવર્ષાથી
મોટાભાગના રસ્તા પર કેટલીય ફૂટ બરફના થર જામી ગયા. તંત્રે મશીનની મદદથી રસ્તો હટાવવાનું કામ શરૂ કર્યું. તંત્ર રસ્તા પરની બરફ હટાવવામાં મજૂરોને ભારે તકલીફ પડી રહી છે. ઉત્તરપ્રદેશના ચંદોલીમાં નદીમાં બોટ ખાબકતા કેટલાક લોકોના થયા મોત. ભીનાખાના વિસ્તારમાં આવેલ નદીમાં બોટ પડતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો. બચાવ કામગીરી હાથ ધરી. દિલ્હીના રમખાણગ્રસ્ત ખજુરી ખાસમાં પીડિત પરિવારની મદદ કરવા બીએસએફની ટીમ તેના ઘરે પહોંચી. ઓડિશામાં તૈનાત બીએસએફનો જવાન મોહમ્મદ અનીસના ઘરને હિંસામાં સળગાવી દેવાયું હતું. રાજસ્થાનના કોટામાં કોંગ્રેસી કાર્યકર્તાઓએ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીને કાળા ઝંડા બતાવ્યા. એક કાર્યક્રમમાં સામેલ થવા કોટા પહોંચ્યો સ્મૃતિ ઇરાનીનો કાફલો. એરપોર્ટથી સડકના રસ્તે નીકળ્યો હતો. મધ્યપ્રદેશની સિંધમાં એક સભા દરમિયાન કોંગ્રેસ નેતા અજયસિંહ રાહુલે પોતાની સરકાર પર નજરઅંદાજ કરવાનો લગાવ્યો આરોપ. પહેલા કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાની નારાજગી સામે પણ સવાલ ઉઠ્યા હતા. છત્તીસગઢના રાયપુરમાં ઇન્કમટેક્સમાં છાપા વિરુદ્ધ કોંગ્રેસના કાર્યકર્તાએ કર્યું પ્રદર્શન. કોંગ્રેસનો આરોપ છે કે રાજ્ય સરકારને વિશ્વાસમાં લીધા વગર આઈટી વિભાગે કેન્દ્રના ઇશારે સરકારી અધિકારીઓ અને કોંગ્રેસી નેતાઓને નિશાન બનાવ્યા. યુપીના લલિતપુરના મહરૂનમાં શરાબના નશામાં ધૂત એક વ્યક્તિએ મહિલા સાથે છેડતી કરી. ગુસ્સામાં મહિલાએ તે વ્યક્તિની પીટાઈ કરી. ભર રસ્તે ચપ્પલથી માર માર્યો. લખનૌના હરદોઈમાં શાહદાબથી દસમા ધોરણમાં ભણતા સગીરનું અપહરણ. સગીર અપહરણકર્તાઓની ચુંગાલમાંથી છૂટી પહોંચ્યો પોલીસ પાસે. પોલીસ અપહરણકર્તાઓની તલાશમાં લાગી. જમ્મુ કાશ્મીરના સામામાં ટ્રક અને કાર વચ્ચે જોરદાર ટક્કર. બેકાબુ ટ્રકે ટક્કર મારતા કાર જમીન પર ટ્રસ્ટાઈ. આખી ઘટના સીસીટીવીમાં કેદ. લોકોએ ઘાયલની મદદ કરી. પટનામાં કેટલાક લૂંટારુએ હથિયાર બતાવી ખાનગી ફાઇનાન્સ કંપનીમાં લૂંટ કરી. જે સમયે ફાઇનાન્સ કંપનીની ઓફિસમાં ઘૂસ્યા ત્યારે કેટલાક ગ્રાહક પૈસા જમા કરાવતા હતા. કુલ 2,80,000ની લૂંટ. યુપીના મેરઠમાં એક મહિલાએ છેડતી કરનાર યુવકની કરી પીટાઈ. યુવક કોલેજ બહાર ઉભો રહી વિદ્યાર્થીનીઓની છેડતી કરતો. યુવકને માર મારી પોલીસ હવાલે કરાયો. મેરઠના એસએસપી ઓફિસ બહાર બે જૂથ વચ્ચે મારામારી. જેમાં એક વ્યક્તિની કેટલાક લોકોએ બેરહેમીપૂર્વક પીટાઈ કરી. પીટાઈનો વીડિયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરી. રાજસ્થાનના કોટામાં કોંગ્રેસ નેતા સડક પર ચાલી રહેલ ખોદકામ દરમિયાન મજૂરો સાથે ઝઘડો કર્યો. મજૂરો કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીના પ્રવાસની તૈયારીમાં લાગ્યા હતા. બિહારના બેગુસરાયમાં એક નર્સિંગ હોમમાં બાળકના મોત બાદ પરિવારજનોએ સડક જામ કરી હંગામો કર્યો. મૃતક બાળકને ખોળામાં લઈ બેસેલી મહિલા સહિત પરિવારજનો પર ડોક્ટરે બેદરકારીનો આરોપ લગાવ્યો. કૌશામ્બીના કાજુગામાં પોલીસ અને લૂંટારૂ વચ્ચે ઘર્ષણ બાદ 50,000નો ઇનામી આરોપી માનસી પાસેની ધરપકડ. પગમાં ગોળી વાગ્યા બાદ આરોપીને જિલ્લા હોસ્પિટલ ભરતી કરવામાં આવ્યો. યુપીના હરદોઈમાં તેજ રફતાર ગાડીએ બીજી ગાડીની ટક્કર મારી. બંને ગાડીઓની ટક્કર સીસીટીવીમાં કેદ. ઘટનામાં કારમાં સવાર લોકોને ઇજા પહોંચી. યુપીના સંતકબીરનગરમાં જમીન વિવાદને લઈ બે પક્ષ આમને સામે આવતા પથ્થરમારો થયો. ફાયરિંગ થયું જેમાં 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા. પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી. કેરળના અર્નાકુલમની એક સડક પર ફક્ત 4 સેકન્ડમાં ટેન્કર ચાલકે સ્કૂટી ચાલકને ટક્કર મારી. સીસીટીવીમાં કેદ થઈ ઘટના. સ્કૂટી ચાલકને પહોંચી ઇજા. પંજાબના લુધિયાણામાં એક રેલવે ફાટક પર થયેલા અકસ્માતમાં 2 લોકોના મોત. 2 ટ્રેનના આવવાના સમયને રેલકર્મી ફાટક બંધ કરતા કેટલાક લોકો વચ્ચે ફસાઈ ગયા. જોકે હજુ સુધી ઘટનાના પ્રત્યક્ષદર્શી સામે નથી આવ્યા. તમિલનાડુની રાજધાની ચેન્નઈમાં એક તેલના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા 500થી વધુ ફાયરકર્મી આગ બુઝાવવામાં લાગતા 26 ફાયરફાઈટરની ગાડી અને 6 ફોર્મની ગાડી કામે લાગી. લાખોનો માલ આગમાં બળીને ખાક. રૂસના સાયબેરિયામાં એક પાયલટે જામેલા સર્વર પર પોતાના વિમાનને ઉતારવાનું કર્તવ્ય બતાવ્યું. કોરોના વાયરસને કારણે હાહાકાર. ચીનમાં એક જ દિવસમાં વધુ 14 લોકોના મોત. અન્ય 10 દેશમાં 70 લોકો ભોગ બન્યા. કુલ 2,858 લોકોના મોત. 83,000થી વધુ લોકોને અસર. કોરોના વાયરસને કારણે એરલાઇન્સ કંપનીઓને ફટકો. પેસેન્જર્સ ઘટ્યા. ચાઇના સહિત કોરોનાગ્રસ્ત દેશોના રૂટ કેન્સલ થતા કરોડોનું નુકસાન. નિર્ભયા ગેંગરેપના દોષીઓને ફાંસી પહેલા નવા દાવ પેચ. આરોપી અક્ષયે ફરી દયા અરજી કરી. તમામ તથ્ય રજૂ ન કરી શક્યું હોવાની રજૂઆત. અયોધ્યામાં રામ મંદિર નિર્માણની ગતિવિધિઓ તેજ. ન્યાસના મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ રામલલાના કર્યા દર્શન. શ્રીરામ તીર્થક્ષેત્ર ન્યાસના મહાસચિવ ચંપતરાય ઉપસ્થિત.